નમસ્કાર દર્શક મિત્રો, હેલો કાનૂનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો કાનૂનમાં અમારો પ્રયત્ન રહે છે કે કાયદાકીય આંટી ઘૂંટીથી જે પણ પ્રશ્નો આપના મનમાં ઉદ્ભવે તેનો તજજ્ઞો દ્વારા અમે આપને પ્રત્યુત્તર આપી એમનો નિકાલ કરીએ. દર્શક મિત્રો, હેલો કાનૂનમાં આજનો આપણો વિષય છે આર્ટિકલ 21, રાઇટ ટુ લાઇફ. જી હા, આર્ટિકલ 21 એટલે કે ભારતીય બંધારણની અનુચ્છેદ 21, રાઇટ ટુ લાઇફ, કે જે ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત હકોમાંનો એક છે, તેની આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તે ચર્ચા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ધારાશાસ્ત્રી શ્રી મયુર ધ્વજસિંહ રાણા, કે જેઓ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. મયુરભાઈ, આપનું હું સ્વાગત કરું છું. થેન્ક યુ. દર્શક મિત્રો, જેવી રીતે આપ જાણો જ છો, હેલો કાનૂન એ એક ફોન ઇન લાઈવ શો છે. આપને અત્યારના સ્ક્રીન પર જે પણ ફોન નંબર દેખાઈ રહ્યા છે તેની ઉપર આજના અમારા વિષયને લઈને આપના મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તે અમને નિસંકોચપણે આપ પૂછી શકો છો. મયુરભાઈ, મારો પ્રથમ પ્રશ્ન આપને રહેશે કે આ આર્ટિકલ 21, રાઇટ ટુ લાઈફ, એની જો સંક્ષિપ્તમાં થોડી આપ જાણકારી આપી શકો દર્શક મિત્રોને તો. જી, રાઇટ ટુ લાઈફ એટલે કે આર્ટિકલ 21 જે આપણા ભારતના બંધારણના જે મૂળભૂત અધિકારો છે, જે ભાગ ત્રીજાની અંદર જેનો સમાવેશ થાય છે, એનો એક આર્ટિકલ છે. જે મુજબ એવું કહી શકાય કે કોઈપણ વ્યક્તિને જીવન અને તેની સ્વતંત્રતા કાયદાથી પ્રસ્થાપિત નિયમો અને એની પ્રક્રિયાને અનુસર્યા વગર લઈ ના શકાય, એ બાબતની જે આખી પેલી છે એ વિષય ઉપર આર્ટિકલ 21ની રચના કરવામાં આવી છે. એટલે એવું કહી શકાય કે આર્ટિકલ 21 એ આખા કોન્સ્ટિટ્યુશનનું મારી દ્રષ્ટિએ તો હૃદય છે, એનું આત્મા છે. કારણ કે જો જીવન છે તો એની આજુબાજુ બધા અધિકારો જોડાયેલા છે. એટલે જીવનનો જે અધિકાર છે, રાઇટ ટુ લાઈફ છે, એ એકદમ મૂળભૂત અધિકાર છે. અને ત્યાર પછી બીજી બધી અધિકારો કે બીજી બધી કાર્યશૈલી કે બીજી કોઈપણ પ્રકારના કાયદા કે એ બધી એ જીવનના અધિકાર ઉપર આધારિત છે. એટલે આ રીતે આર્ટિકલ 21 એ મારી દ્રષ્ટિએ આખા કોન્સ્ટિટ્યુશનનું, આપણા બંધારણનું હૃદય છે. આર્ટિકલ 21, રાઇટ ટુ લાઈફ એન્ડ રાઇટ ટુ પર્સનલ લિબર્ટી, આનો સામાન્ય નાગરિક કેવી રીતે ઉપયોગ અને ક્યારે કરી શકે? જી, આમ તો આપણે આ વિષય એવો છે કે રાઇટ ટુ લાઈફ એટલે કે જીવનનો અધિકાર, આપણા ત્યાં પરંપરાથી સદીઓથી જીવનનો અધિકાર તો બધાને મળ્યો જ છે. પણ જીવનનો અધિકાર એટલે ફક્ત શ્વસન નહીં કે ફિઝિકલ એક્ઝિસ્ટન્સ, આપણે જેને શારીરિક આપણું અસ્તિત્વ છે એ જ નહીં, પણ સુપ્રીમ કોર્ટ અને ત્યાર પછી અલગ અલગ જે ચુકાદાઓ આવ્યા એ મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને દરેક કોર્ટોએ એનું અર્થઘટન કર્યું છે, ખાસ કરીને નામદાર સુપ્રીમ કોર્ટે. એ મુજબ જીવનને સરખી રીતે જીવવા માટે થઈને જે કંઈ આપણી જરૂરિયાતો છે, ડિગ્નિફાઈડ લાઈફ એટલે કે એક સન્માનપૂર્વકનું જીવન, એ જીવવા માટે થઈને જે કંઈ આપણી જરૂરિયાતો છે એને લગતા હકો એટલે જીવનનો અધિકાર, જેની અંદર આપણે અલગ અલગ અધિકારોનો સમાવેશ કરી શકીએ. જેમ કે મૂળ તો આપણે રોટી કપડા અને મકાન, જે સામાન્ય ભાષામાં આપણે વાત કરીએ તો રોટી કપડા અને મકાન એ આપણું મૂળભૂત જરૂરિયાત છે. કે કોઈપણ માણસને ભોજન, પહેરવા માટે વસ્ત્રો અને રહેવા માટે મકાનની જરૂરત પડે જ, અને એનો મૂળભૂત અધિકાર થયો. પણ એથી પણ આગળ વધીને નામદાર સુપ્રીમ કોર્ટે ખડકસિંહ વર્સિસ સ્ટેટનો જે ચુકાદો છે ત્યારથી શરૂઆત કરી અને મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા અને અલગ અલગ ચુકાદાઓમાં એ બાબતની વધારે આગળ જઈને અને આર્ટિકલ 21ની જે ડેફિનેશન છે એની જે વ્યાખ્યા છે એને વિસ્તૃત કરી, જેની અંદર જીવન જીવવા માટે થઈને જે કંઈ જરૂરિયાતો છે એમાં નામદાર સુપ્રીમ કોર્ટે આરોગ્ય, પોલ્યુશન ફ્રી વાતાવરણ, ત્યાર પછી ટ્રાવેલ કરવા માટે થઈને, અન્ય લોકોને મળવા માટે થઈને, એ બધા જ અધિકારોને ઇન્ક્લુડ કરવામાં આવ્યા, ત્યાં સુધી કે માહિતીનો પણ અધિકાર એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યો. આ રીતે આર્ટિકલ 21ની એક બહુ મોટા પાયા ઉપર વ્યાખ્યાઓ કરવામાં આવી અને એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ જેમ સમાજ આગળ વધે એ રીતે એ પ્રક્રિયા આગળ વધતી રહે છે અને નામદાર સુપ્રીમ કોર્ટ એ પ્રમાણે સમય સમયે પોતાના ચુકાદાઓ મુજબ આર્ટિકલ 21ને અલગ અલગ રીતે અલગ અલગ જરૂરિયાત મુજબ એને વ્યાખ્યાયિત કરતી રહેતી હોય છે.
મયુરભાઈએ જણાવ્યું એ પ્રમાણે દર્શક મિત્રો, આપને પણ એના અનુસંધાનમાં કોઈ પણ પ્રશ્ન હોય આજના અમારા વિષય આર્ટિકલ 21 રાઇટ ટુ લાઇફને લઈને, તો આપ અમને સ્ક્રીન ઉપર જે પણ નંબર દેખાય છે એની પર અમારો સંપર્ક તાત્કાલિક કરી શકો છો. અમે એમનો મયુરભાઈ એમને જવાબ આપશે. આગળ હું વધારતા આપને પૂછીશ સવાલ. મયુરભાઈ, આપે આમ તો કહ્યું પણ થોડું જો વધારે ઇલેબોરેટ આપ કરી શકો, રાઇટ ટુ લાઇફ એન્ડ રાઇટ ટુ પર્સનલ લિબર્ટી, રાઇટ ટુ લાઇફમાં શું શું સામેલ છે? રાઇટ ટુ લાઇફની અંદર આરોગ્ય, જેમ મેં અગાઉ પણ કહ્યું એમ, રોટી કપડા મકાન, આરોગ્ય, મનોરંજન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન કે તમને માહિતી, જેમ કે આપણો એક કાયદો પણ એના પરથી બન્યો છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એ પ્રમાણે વ્યક્તિને લાઇવલીહુડ એટલે કે જીવનની અંદર પોતાનું રોજીરોટી કમાવા માટે થઈને, કેમ કે જીવન તમે ખાલી ફક્ત શ્વાસન કરીને તો જીવી શકવાના નથી, કોઈ પણ વ્યક્તિને એના માટે થઈને, જીવન નિર્વાહ માટે થઈને પોતાને જરૂર પડશે, તો એના માટે લાઇવલીહુડ એટલે કે જીવન નિર્વાહ માટે થઈને પણ એને હક છે. અને એથી આગળ વધીને નામદાર સુપ્રીમ કોર્ટે તો ત્યાં સુધી કહ્યું છે કે જીવનને સારી રીતે, ક્વોલિટી લાઈફ એટલે કે એકદમ સારા પ્રકારે જીવન જીવવા માટે જે કંઈ જરૂરિયાતો હોય એ બધી રાઇટ ટુ લાઈફની અંદર ઇન્ક્લુડ કરવી જોઈએ, અને એ પ્રમાણે સમય સમયે એ જે તે આપણી જરૂરિયાતો છે એને ઇન્ક્લુડ કરવામાં આવતી રહી છે, અને હજી પણ કદાચ ભવિષ્યમાં પણ વધારે ઇન્ક્લુડ કરવામાં આવશે, એમાં સમાવેશ કરવામાં આવશે અને વ્યાખ્યાયિત કરવામાં આવશે. આ આર્ટિકલ 21 એટલો બધો એલોબરેટ છે, એટલો બધો જેમ મેં કહ્યું એમનું હૃદય છે કે આત્મા છે, એટલે આર્ટિકલ 13 મુજબ કોઈ પણ કાયદો જે છે એ ફંડામેન્ટલ રાઇટ્સ, આપણા જે મૂળભૂત હકો છે એને બાદ કરતા હોય, એને વાયોલેટ કરતા હોય એ પ્રમાણે એના નથી બની શકતા હોતા. એટલે જેમાં જીવનને સારી રીતે જીવવા માટે થઈને જે કંઈ કરવું પડતું, એના માટે થઈને જે કંઈ કરવું પડે, જે કંઈ ફેસિલિટી આપવી પડે એ બધી જ આપવી, એવું નામદાર સુપ્રીમ કોર્ટે વારંવાર ઠરાવ્યું છે. અને એ મુજબ જ અલગ અલગ કાયદાઓ આર્ટિકલ 21 અને બીજા મૂળભૂત અધિકારોને ભોગવી શકે કોઈ પણ નાગરિક, એટલા માટે થઈને કોઈ પણ, અને એથી વિશેષ કદાચ આગળ વાત કરું તો આર્ટિકલ 21 એ ભારતીય નાગરિક નહીં પણ ભારતમાં વસતા કોઈ પણ વ્યક્તિને, જે જીવંત વ્યક્તિ છે, જીવંત છે, એ કોઈ પણને આ અધિકાર મળતો હોય છે, અને એ ભોગવવા માટે થઈને અલગ અલગ કાયદાઓ દ્વારા સરકાર એનું પાલન કરતી હોય છે. અહીં એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી, શું છે સવાલ પૂછો આપનો? હવે એમાં એવું છે, આવાસ યોજનાનો લાભ કઈ રીતે લેવો? આવાસ યોજનાનો લાભ એમને કઈ રીતે લેવો? મયુરભાઈ, આ સવાલનો જવાબ આપની પાસેથી અમે જાણીશું, તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું હું ફરી એકવાર સ્વાગત કરું છું. આજનો આપનો હેલો કાનૂનમાં વિષય છે આર્ટિકલ 21 રાઇટ ટુ લાઇફ, અને સ્ટુડિયોમાં તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવા આપણી સાથે ઉપસ્થિત છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા ધારાશાસ્ત્રી શ્રી મયુર ધ્વજસિંહ રાણા. બ્રેકમાં ગયા એ પહેલાં દર્શક મિત્રોએ આપણને સવાલ પૂછ્યો હતો કે આવાસ યોજનાનો લાભ, આપે જે રીતે કહ્યું રોટી કપડાં ઓર મકાન, તો આવાસ યોજનાનો લાભ એ એમને કઈ રીતે મળી શકે? જી, આર્ટિકલ 21 નીચે નામદાર સુપ્રીમ કોર્ટમાં એક કેસ થયેલો સની સ્ટાર બિલ્ડર્સ કરીને, ત્યાર પછી આર્ટિકલ 21ની નીચે મૂળભૂત જે અધિકારો છે એ મુજબ શેલ્ટર એટલે કે ઘરનો પોતાને એક રહેણાંકનો હક પણ હોવો જોઈએ એવું સ્થાપિત થયું. ત્યાર પછી ઘણા બધા ચુકાદા આવ્યા. હવે એ મુજબ ભારત સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય યોજનાઓ કરી છે, અને જેમ દર્શક મિત્રોનો જે સવાલ હતો કે એનો લાભ કઈ રીતે લેવો, તો એના માટેની સક્ષમ અધિકારી હોય છે ત્યાં આપ જઈને એની જે ક્રાઇટેરિયા હોય છે, જેમ કે આર્થિક આપની જે આવક છે એ મુજબ આપણે જે ક્રાઇટેરિયામાં પડતા હોય એ મુજબ એની જે પ્રક્રિયા એ પૂર્ણ કરતા અને એનો એક ડ્રો થતો હોય છે, અને એ પ્રમાણે આપને આવાસ યોજનાનો લાભ મળતો હોય છે, જે માટે થઈને કલેક્ટર અને દરેક જિલ્લા વાઇઝ કલેક્ટર અથવા તો એના જે સક્ષમ અધિકારી જે નોમિનેટેડ ઓફિસર્સ હોય છે એનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને વધુ પ્રક્રિયાની માહિતી અને એના કયા કયા નિયમો અને માપદંડો છે એની માહિતી મળી શકે. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે. જી, પૂછો શું છે સવાલ આપનો? જી બાબુભાઈ, શું છે સવાલ આપનો? હું જે ફળિયામાં રહું છું ત્યાં આગળ એક ભાઈ સામેના જ ઘરે કોમર્શિયલ પ્રોગ્રામ
કોમર્શિયલ કામ કરે છે. જી, સવાલ શું છે આપનો પૂછો? કામ કરે છે અને એના કારણે ત્યાં આગળ વાહનોની અવર જવર વધી ગઈ છે, માણસોની અવર જવર વધી ગઈ છે અને એના કારણે આજુબાજુના બધા ડિસ્ટર્બ થઈ રહ્યા છે. જી જી, મયુરભાઈ, એમનો સવાલ છે કે રાઇટ ટુ લાઇવલીહુડ તો આમાં આવે જ છે, પણ એની રાઇટ ટુ લાઇવલીહુડ કોઈકને નડી રહ્યું છે, કોઈકનું રાઇટ ટુ લાઇવલીહુડ કોઈકને ડિસ્ટર્બ કરી રહ્યું છે, તો એના માટે કઈ રીતે એ લોકો પગલાં લઈ શકે? જી, બહુ સરસ અને મહત્વનો સવાલ છે. જેમ આપે કહ્યું એમ, રાઇટ ટુ લાઇવલીહુડ એ તો ખરું જ કે કોઈને પણ પોતાના જીવન નિર્વાહનો અધિકાર છે, પણ આ કોઈ પણ અધિકાર હોય એ પૂરા સમાજના એટલે કે પૂરા દેશના છે. કોઈ એક વ્યક્તિગત માણસને કે કોઈ એક વ્યક્તિને બધા અધિકારો નથી મળતા હોતા કે જેથી કરીને અન્ય વ્યક્તિઓને, એમની આજુબાજુ રહેતા કે સમાજના બીજા વ્યક્તિઓને કે દેશના અન્ય લોકોને જેનાથી નુકસાન થાય અથવા તો એમના જે અધિકારો, એમના જે હક્કો છે એનો ભંગ થાય. એ મુજબ જેમ દર્શક મિત્રએ કહ્યું કે પોતાના રેસિડેન્શિયલ વિસ્તારમાં પોતાના ઘરની સામે ઔદ્યોગિક અથવા તો વ્યવસાયિક કાર્ય જે થઈ રહ્યું છે એના હિસાબે ત્યાં વાહન વ્યવહાર વધ્યો અને ડિસ્ટર્બન્સ થાય છે, તો એના માટે થઈને એ એમના અધિકારનો 100% ભંગ છે. અને પોતાને શાંતિથી જીવન જીવવા મળે, રાત્રિની ઊંઘ પૂરતી મળે, પોતે કોઈપણ ડિસ્ટર્બન્સ વગર પોતાનું જીવન જીવી શકે, એ માટે પણ રાઇટ ટુ લાઇફની નીચે, આર્ટિકલ 21ની નીચે નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટે અલગ અલગ ચુકાદાઓ આપીને કહ્યું છે. તો એ મુજબ દર્શક મિત્ર સક્ષમ અધિકારી એટલે કે જિલ્લા કલેક્ટરને અથવા તો જો એમને લાગતું હોય કે આ ભવિષ્યમાં શાંતિને જોખમ ઊભું કરશે તો નજીકના પોલીસ સ્ટેશનના જે તે પોલીસ અધિકારીને સીઆરપીસી નીચે, જે ક્રિમિનલ પ્રોસિજર કોર્ટ છે, એની નીચે એક અરજી કરી શકે છે અથવા તો તાલુકા, જો એમને તાલુકામાં રહેવાસ હોય તો તાલુકા લેવલે તાલુકા અધિકારીએ પાસે જઈને અથવા ગ્રામ પંચાયતમાં તો ગ્રામ પંચાયતના જે અધિકારી તલાટી હોય કે ત્યાંના જે કોઈ સરપંચ હોય એને જઈને અરજી કરી શકે છે અને એ તાલુકા વિકાસ અધિકારી અથવા તો કલેક્ટર અથવા તો સક્ષમ પોલીસ અધિકારી આ જે એમને જે તકલીફ પડી રહી છે એને દૂર કરવા માટેની કાર્યવાહી કરી શકે છે. જીવન નિર્વાહના મુદ્દા સાથે એક બહુ મહત્વનો બીજો મુદ્દો જોડાયેલો છે કે સ્ત્રીઓ જ્યારે જીવન નિર્વાહ માટે કામ કરવા જાય છે તો કાર્યક્ષેત્ર એમનું જે હોય છે, એમની ઓફિસ કે જે પણ જગ્યા, ત્યાં ઘણી વખત એમને સતામણી થતી હોય છે. ઘણી વખત આપણે એવું જોયું છે કે જાતીય સતામણી પણ થતી હોય છે, તો એના માટે આર્ટિકલ 21ની અંતર્ગત અલગ અલગ કોર્ટે શું આપે જો એની તરફ થોડું? જી જી, આર્ટિકલ 21માં બાળકોને, પુરુષોને, મહિલાઓને, વયોવૃદ્ધ લોકોને, દરેકના વિશે વિચાર કરવામાં આવ્યો છે. જેમાં આપે જે પર્ટિક્યુલર સવાલ પૂછ્યો કે સ્ત્રીઓ માટે, તો એના માટેનું જાણીતું એક ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટનો છે જે વિશાખા ગાઈડલાઇનના નામથી ઓળખાય છે, વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન. એ મુજબ કોઈપણ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કોઈપણ કાર્ય માટેની કોઈપણ જગ્યા હોય, એ સરકારી, અર્ધસરકારી કે પ્રાઇવેટ કોઈપણ પ્રકારની હોય, ત્યાં કોઈપણ સ્ત્રીને જાતીય સતામણી થાય તો એ ગુનો બને છે. એ માટેની ગાઈડલાઇન મુજબ દરેક એસ્ટાબ્લિશમેન્ટ, દરેક સંસ્થાએ પોતાના ઇન્ટરનલ લેવલ ઉપર પોતાના અંતર્ગત પેલા મુજબ એક પેનલની રચના કરવી પડે છે અને એક નિયમો બનાવવા પડે છે કે કોઈપણ પ્રકારની નાનામાં નાની જાતીય સતામણીની ફરિયાદ આવે તો એ નિયમ મુજબ પગલાં લેવા પડે છે અને એ મુજબની જે ગાઈડલાઇન આપી એને વિશાખા ગાઈડલાઇનના નામથી ઓળખવામાં આવે છે. એ સિવાય જો એ સતામણીનું સ્વરૂપ અલગ પ્રકારનું હોય અને એ સતામણી જો ઇન્ડિયન પિનલ કોડ નીચે આવતી હોય તો સ્વાભાવિક છે કે એ નીચે નવા સુધારા મુજબ 354ની જે કલમ છે એ મુજબના જે સુધારા થયા છે એ મુજબ કોઈપણ સ્ત્રી સક્ષમ પોલીસ સ્ટેશનની અંદર જઈને, સક્ષમ પોલીસ અધિકારી પાસે જઈને ફરિયાદ કરી શકે છે અને એ મુજબ પણ પગલાં લઈ શકાય છે. પણ જે આપે પૂછ્યું એમ કે પોતાની જે ઓફિસ છે કે જે વર્ક પ્લેસ છે ત્યાં થતી સતામણી માટે થઈને, તો વિશાખા ગાઈડલાઇનને અનુસરવું પડતું હોય છે અને દરેક જે કોઈ વડા હોય સંસ્થાના એની એ ફરજ છે કે આ પ્રકારના જે નિયમો છે એની રચના કરે, એ પ્રકારના નિયમ મુજબ પેનલની સ્થાપના કરે અને આવી કોઈપણ મહિલાની, કોઈ કર્મચારીની કોઈપણ ફરિયાદ હોય તો એનું નિરાકરણ કરે. જી મયુરભાઈ, જીવન જીવવા માટે સૌથી બેઝિક વસ્તુ હોય છે હવા, હવા, શુદ્ધ હવા મેળવવી. તો રાઇટ ટુ લાઇફમાં રાઇટ ટુ પોલ્યુશન ફ્રી એર પણ સામાન્ય નાગરિકોને મળવી જોઈએ, તો એને માટે સરકાર કે કોર્ટો દ્વારા શું શું સગવડ કરવામાં આવી છે? જી, કોઈપણ વ્યક્તિને શ્વસન એટલે કે આમ તો એ આપણે વાત કરીએ તો હેલ્થનો પણ ભાગ છે કે તમે આજે પોલ્યુટેડ એર એટલે કે પ્રદૂષિત હવાને આપણે જો શ્વાસમાં લઈએ તો એનાથી બીમાર પડાતું હોય છે.
એટલા માટે થઈને જીવનનું જે ક્વોલિટી લાઈફની આપણે જે હમણાં અગાઉ વાત કરી એ મુજબ જીવન જીવવા માટે થઈને શુદ્ધ હવા એ આપણો પણ અધિકાર છે. તો એ માટે થઈને નામદાર સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે એમાં ઘણો બહુ જાણીતો એક ચુકાદો છે જે મુજબ દિવાળીમાં ફટાકડા ફોડીને જે પ્રદૂષણ થતું હતું એ નામદાર સુપ્રીમ કોર્ટે એક ગાઈડલાઈન આપી કે અમુક સમય મર્યાદા સુધી જ ફટાકડા ફોડી શકાય છે. તો કોઈ પણ રાઈટ જે છે એ આર્ટિકલ 21 નીચે હોય કે અન્ય મૂળભૂત અધિકારો સાથેને જોડાયેલો હોય, પણ એ સાથે અમુક ફરજો પણ છે કે જેથી કરીને આપણે અન્ય લોકોને પણ એના પોતાના હક્કો ભોગવી શકે અને સરસ મજાનું જીવન જીવી શકે એ માટે આપણે પણ અમુક મર્યાદામાં એ હક્કોનો ઉપયોગ કરવા મળે છે. અને એ માટે થઈને આ અમુક ચુકાદાઓ જે આવ્યા એ મુજબ જે મેં વાત કરી એમ ફટાકડાઓ ફોડવા પરનો અમુક પ્રતિબંધ છે કે અમુક જગ્યાએ ફોરેસ્ટમાં અમુક પ્રકારનો જે પ્રતિબંધ છે કે ફોરેસ્ટ એરિયા હોય ત્યાં તમે જઈને કોઈ પ્રદૂષણ ના કરી શકો. હમણાં જેમ પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવાની સરકારે જે એક કાર્યવાહી કરી એ પણ આ પોલ્યુશન ફ્રી એર અને પોલ્યુશન ફ્રી વાતાવરણ માટે થઈને કરવામાં આવેલી કાર્યવાહી છે. અહીં લઈશું ફરી એકવાર નાનકડો વિરામ, વિરામ બાદ ફરી હાજર થઈશું. હેલો કાનૂનમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીશું. મયુરભાઈ, આપે જેમ જણાવ્યું એ પ્રમાણે રાઇટ ટુ લાઇવલીહુડ, દરેક લોકોને જીવન નિર્વાહ ચલાવવાની જરૂર હોય છે, તો એ આર્ટિકલ 21માં એનો કઈ રીતે સમાવેશ કરવામાં આવે છે? જી, નામદાર સુપ્રીમ કોર્ટે એક ઓલ્ગા ટેલી નામનો એક ચુકાદો આપ્યો છે, બહુ જ જાણીતો ચુકાદો છે, જે મુજબ કોઈપણ વ્યક્તિને જીવન નિર્વાહ કરવા માટેનો અધિકાર છે. પણ જીવન નિર્વાહ કરવાનો અધિકાર એટલે શું, તો એ સમજીએ તો આપણે કે કોઈપણ જેમ કે એક લઘુત્તમ વેતનનો એક નિયમ છે કે કોઈપણ કામદાર હોય કે કોઈપણ કર્મચારી હોય એ કાર્ય કરે તો એને સામે વળતર મળવું જોઈએ, એને પૈસા આપવા જોઈએ. તો સરકાર એક નક્કી કરે છે કે આજની તારીખમાં જીવન નિર્વાહ કરવા માટે દિવસની અંદર આટલા રૂપિયા તો મિનિમમ કોઈ વ્યક્તિને મળવા જ જોઈએ, આટલી એની આવક તો થવી જ જોઈએ. તો એ મુજબ લઘુત્તમ વેતનનો એક નિયમ કાયદો બનાવવામાં આવ્યો અને એ મુજબ જીવન નિર્વાહના જે અધિકાર નીચે એ કાયદો બનતા કોઈપણ કર્મચારીને કોઈપણ કામદારને લેબરને એ મિનિમમ એટલું એમને ડેઇલી વેજીસ એટલે કે દૈનિક વળતર દૈનિક ભથ્થું એમને આપવામાં આવે છે. એ સિવાય કોઈપણ વ્યક્તિ જે કર્મચારી હોય તો એને પગાર મળવો, એની સેલરી થવી એ એનો હક છે. જે રીતે એ જીવન જીવી શકે એટલું પૂરતા પ્રમાણમાં એને પગાર મળવો એનો હક છે. એનું કોઈપણ પ્રકારે શોષણ ન થવું જોઈએ એ પણ એનો હક છે. જે માટે થઈને એક ચુકાદો એવો પણ આવેલો કે જે બંધુઆ કામદાર તરીકેનો એક ચુકાદો હતો એ માટે થઈને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે કોઈપણ વ્યક્તિને એવું વાતાવરણ આપવું જોઈએ કે જ્યાં પોતાના જીવનનું પૂરેપૂરો નિર્વાહ કરી શકે એટલી આવક કમાય અને સાથે સાથે એના સ્વાસ્થ્યને પણ નુકસાન ના થાય એ રીતે એ જીવન નિર્વાહ કરી શકવો જોઈએ. એટલે આ રીતે આર્ટિકલ 21 નીચે નામદાર સુપ્રીમ કોર્ટે અલગ અલગ ચુકાદાઓ દ્વારા જીવનને આગળ વધારવા માટે, સારી રીતે જીવવા માટે જે આવક, જે વળતર મળવું જોઈએ, જે કાર્ય કરે એની આવક થવી જોઈએ, જે વળતર મળવું જોઈએ, એ બાબતમાં અલગ અલગ ચુકાદાઓ આપી અને જીવન નિર્વાહનો પણ એક સમાવેશ આર્ટિકલ 21ના જે રાઇટ ટુ લાઇફ છે એની અંદર કરવામાં આવેલો છે. મયુરભાઈ, આર્ટિકલ 21 જેટલો સંક્ષિપ્ત છે એટલો જ બહોળો છે, એટલે ક્યાંક ને ક્યાંક આપના જવાબો પરથી એવું ફલિત થાય છે કે એ બાકીના મૂળભૂત હકો સાથે પણ કોઈક રીતે વણાયેલો છે. તો એ કઈ રીતે વણાયેલો છે, અને બીજું કે જો આ હકોનું વાયોલેશન થાય તો સામાન્ય નાગરિક કે ક્યાં જવું? જી, જેમ મેં શરૂઆતમાં જ કહ્યું હતું એમ કે મારી દ્રષ્ટિએ તો આર્ટિકલ 21 એ ભારતના બંધારણનું હૃદય છે. ભારતના બંધારણમાં જે આર્ટિકલ 13 છે એ મુજબ કોઈ પણ કાયદો એવો ન બની શકે કે જે મૂળભૂત અધિકારોને નુકસાન કરતો હોય અથવા તો એને બાધ્ય કરતો હોય. તો એ મુજબ જીવનનો જે અધિકાર છે, જીવન જીવવા માટેનો જે અધિકાર છે, એના આધારે જ બીજા બધા કાયદાઓ જનરલી બન્યા છે. જેમ કે આપણે વાત કરીએ તો લેબર લોસ, જેટલા બી મજૂર કાયદાઓ છે, તો હમણાં જે આપણે ઓલ્ગા ટેલીસ કે બીજા અન્ય ચુકાદાઓની વાત કરી, બેંગ્લોર વોટર વર્ક્સ કે જે બધા ચુકાદાઓ છે, એ મુજબ નામદાર સુપ્રીમ કોર્ટે સમય સમયે જે કંઈ એ ચુકાદાઓ આપ્યા એ મુજબ એ કાયદાઓ બન્યા છે કે જેમાં વ્યક્તિને સારી રીતે જીવન નિર્વાહ થઈ શકે
એ જ રીતે આગળ આપણે બીજી વાત કરીએ તો એક મૂળભૂત અધિકારોમાં એક આર્ટિકલ 70નો પણ સમાવેશ થાય છે, અનટચેબિલિટી, અસ્પૃશ્યતા, જે પણ કોઈ પણ માણસને ડિગ્નિફાઈડ લાઈફ જીવવા માટે, એટલે કે પોતાને સારી રીતે એક પોતાની, જેને કહી શકાય કે પોતાનું જીવન સામાજિક રીતે એ રીતે જીવી શકે કે જેનું બધી જગ્યાએ આદર મળે, તો એ મુજબ આર્ટિકલ 21ને આપણે સમજીએ તો પછી આર્ટિકલ 17 હોય કે અન્ય કોઈ પણ કાયદાઓ હોય એની આસપાસ જ વણાયેલા છે. એટલે આપે જેમ કહ્યું એમ કે આર્ટિકલ 21 છે બહુ સંક્ષિપ્ત છે, બહુ નાનો આપણને લાગે, પણ એટલો બધો એનો વ્યાપ વિશાળ છે, કેમ કે જીવન આપણું જે છે એ સમયે સમયે આગળ વધતું હોય છે અને એ મુજબ જીવનની જરૂરિયાતો, જીવનના જે સામાજિક માળખામાં ફેરફાર, દુનિયાની સાથે આપણે જે જ્યારે કદમ મિલાવતા હોઈએ ત્યારે અમેરિકાનું જે કોન્સ્ટિટ્યુશન છે, જપાનીઝ કોન્સ્ટિટ્યુશન છે, બધાની સાથે સાથે ભારતના બંધારણના આર્ટિકલ 21માં પણ નામદાર સુપ્રીમ કોર્ટ સમયે સમયે ચુકાદાઓ આપી અને એની આજુબાજુ અન્ય કાયદાઓની રચના થતી, જેમ કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, જે આપણે એક ઉદાહરણ તરીકે આપી શકીએ. એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી પૂછો, શું છે સવાલ આપનો? સમાનતાના અધિકાર વિશે ક્યાં અરજી કરી શકાય? જી દિલીપભાઈનો સવાલ છે કે ઇક્વાલિટી માટે, એમને માટે ક્યાં એ અરજી કરી શકે? જી જેમ કે આપનો આગળનો સવાલ પણ હતો કે જ્યારે મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય, ખાસ કરીને આર્ટિકલ 21નો ભંગ થતો હોય તો ક્યાં જવું, એમ દર્શક મિત્રનો પણ જે સવાલ છે એ મુજબ એમને જો સમાનતાના અધિકારનો ક્યાંય ભંગ થતો હોય તો નામદાર ગુજરાત હાઈકોર્ટ કે જે કોઈ લાગુ પડતી ઉચ્ચ ન્યાયાલય છે ત્યાં જઈને એ 226 આર્ટિકલ 226 નીચે રીટ જ્યુરિસ્ડિક્શન જેને કહેવાય છે એમાં યાચિકા કરી શકે છે, અથવા તો અન્ય કોઈ અધિકારોનો ભંગ થતો હોય તો જે તે કાયદા નીચે એની અરજી કરી શકે છે. પણ મૂળભૂત રીતે જ્યારે દર્શક મિત્રોનો સ્પેસિફિક સવાલ છે કે એમને સમાનતાના અધિકારનો ભંગ છે તો એના માટે થઈને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જવું જોઈએ. જી આજે આપણે આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ વિશે વિસ્તૃત જાણકારી મેળવી મયુરધ્વજસિંહ રાણા પાસેથી. આજે અહીં લઈશું આપણે વિરામ. આવતા સોમવારે ફરી મળીશું હેલો કાનૂનમાં એક નવા વિષયને લઈને, ઈ એવિડન્સીસ, જેમાં તજજ્ઞ આપણી સાથે હશે ડૉક્ટર ચિંતન પાઠક. ત્યાં સુધી આપ જોતા રહો ડીડી ગિરનાર.